નમસ્કાર મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 પાઠ નંબર 4 સત્યાગ્રહ આશ્રમ એ પાઠ આપણે ભણી રહ્યા હતા. છેલ્લે આપણે જોયું હતું કે વિનોબા ભાવે છે, ગાંધીજી એને એવું કીધું હતું કે તમે મારી સાથે આશ્રમમાં આવી જાઓ, અને એ આશ્રમમાં આવવા તૈયાર થઈ ગયેલા. ત્યાંથી આપણે આગળ વધીએ અને એ દિવસ હતો 7 જૂન 1916 જ્યારે વિનોબા ભાવે અમદાવાદની અંદર આવ્યા. એ દિવસ હતો 7 જૂન 1916. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. અમદાવાદનો જે કાળુપુર રેલવે સ્ટેશન છે એ ક્યાંથી ટ્રેનમાં આવ્યા છે, કાશી બનારસ હતા, તો બનારસથી અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાદો સામાન તો કશો હતો નહીં. સાધુ માણસ છે, સંન્યાસી છે, વિનોબા ભાવે દીક્ષા લઈ લીધી છે, તો બહુ સામાન એની પાસે હતો હતો નહીં. એટલે જાતે જ ઉપાડી લીધો. પોતે એક થેલો નાનો ઊંધો હશે તો જેટલો હોય એટલો, પણ એને પોતે જાતે સામાન ઉપાડી લીધો. અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો. કાળુપુરથી આમ તો વાંધો ન આવે, 10-12 કિલોમીટર જેવું લગભગ મારા માટે થાય. ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે કોચરો પહોંચ્યો. તમને મિત્રો એક સમજાવી દઉં, હું તમને લગભગ બધાને ખબર તો નથી હોતી. પેલું અહીંયા આ કોચર પાસે હું સમજાવી દઉં. સ્ટાર્ટિંગમાં મેં કવિ પરિચયમાં તમને બધાને કીધું હતું કે ગાંધીજીનો જે આશ્રમ જે છે એ સાબરમતી આશ્રમ કહેવાય છે. સાબરમતી નદીના કાંઠે હોવાથી એ સાબરમતી આશ્રમ કહેવાય. પણ એ એરિયાનું નામ જે છે ને કોચરબ છે, એ કોચરબ એરિયાની અંદર છે, એટલે કોચરબ આશ્રમ પહોંચે કહેવાય. ત્યાર પછી એલિસ બ્રિજ, અમદાવાદની રિવર ફ્રન્ટનો પિક્ચર જો ગમે ત્યારે કોઈ પિક્ચરમાં બતાવતા હોય, કોઈ એડવર્ટાઇઝમાં બતાવતા હોય, સમાચારમાં બતાવતા હોય, તો લોખંડની વળીઓવાળી જે બ્રિજ બતાવે ને એ સમજી લેવાનું એને એલિસ બ્રિજ કહેવાય. વર્ષો પહેલાં એલિસ બ્રિજ, પહેલાં લાકડાનો બનાવેલો, પછી ઉપર લોખંડનું કવર કરીને એ એલિસ બ્રિજ તૈયાર કરવામાં આવેલો હતો. અને ત્યાંથી એમ કે ભાઈ કાળુપુરથી નીકળો ને એટલે લાલ દરવાજા સીધી સૈયદની જાળી દે તમે સાંભળો છો, ત્યાંથી સીધું એમ કે ભાઈ એલિસ બ્રિજ જવાય. એલિસ બ્રિજથી એમ કે ભાઈ સીધો બહુનો આશ્રમ જે છે એ ત્યાં સુધી આવી શકાય. એટલે સવારે 8 વાગે એ આશ્રમે પહોંચી ગયા. બાપુને ખબર પહોંચાડાય કે કોઈ નવા ભાઈ આવે છે. બાપુ બહુ મોટી વ્યક્તિ છે, એના કામમાં હોય સવારમાં, તો આશ્રમમાં આવે ને એને કોઈને કીધું, બાપુ તમે કેવડાવો કે કોઈ ભાઈ નવા મળવા આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાય ધોઈને મને મળવા આવે. એને કીધું વાંધો નહીં, દૂરથી આવ્યા છે તો નાય ધોઈ લે, ફ્રેશ થઈ જાય અને પછી આરામથી મને મળવા આવે. નાય ધોઈને હું એમની પાસે ગયો ત્યારે એક શાક સમારતા હતા. નાય ધોઈ ફ્રેશ થઈ અને એ પોતે એમ કે બાપુ પાસે જાય છે, તો ત્યાં જઈને એને એવું જોયું કે બાપુ જે છે ને એ શાક સમારતા હતા. શાક એટલે સુધારવાનું જે કામકાજ છે, બપોરની રસોઈ માટેનું શાક જે છે સુધારવાનું એ કરતા હતા. મારા માટે આ પણ એક નવી દવાઈનું દૃશ્ય હતું, એના માટે એક નવી વસ્તુ હતી. એને પહેલી વાર જોયું, પણ શું પહેલી વાર જોયું કે રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારે સુન્યું ન હતું. આવડો મોટો વ્યક્તિ છે અને રાષ્ટ્ર નેતા કીધા છે કે આજે આખો ભારત એના ઉપર એમ કે નજર રાખીને બેઠું છે. કારણ કે ચળવળો જે ઇન્ક્રુમેન્ટની હતી, સમય જે આઝાદ નહોતો તે 1916 છે. આવડો મોટો વ્યક્તિ શાક સુધારે એટલે એના માટે એક નવી નવી નું દ્રશ્ય. કારણ કે રાષ્ટ્ર નેતા શાક સુધારે આવું તો ક્યારેય જોયું નહોતું, આવું ક્યારેય સાંભળ્યું નથી કે આવડો મોટો વ્યક્તિ જે છે પોતાનું કામ પોતે કરે છે. એમના પ્રથમ દર્શને પ્રથમ મને શ્રમનો પાઠ મળ્યો. ગાંધીજીનો પેલો નિયમ હતો કે જાત મહેનત જિંદાબાદ, શ્રમ જે છે એ હંમેશા કરતે હોય, મહેનત જે છે એ
એનાથી શરીર જે છે એ નામદુરસ્ત રહે છે. એમ કે ભાઈ શ્રમ નો ભાગ નહીં, બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. ગાંધીજી બેઠા હતા, સાક્ષીદાર હતા, અને વિનોબા ભાઈ બેઠા, તો પેલા એક શરીર જે છે વિનોબા ભાઈને હાથમાં આવી અને કીધું, લે તમે સાક્ષીદારો ને હું સાક્ષીદારો, કામ કરતા કરતા આપણે વાતો કરીએ. એ પહેલા ભાઈ ક્યારે શાક સમાર્યું નહોતું. સમારું એટલે શું ધરવું, ગુજરાતી ભાષામાં અને ગુજરાતને એમ કે ભાઈ હજી પણ ઘણી જગ્યાએ શાક સુધારવાની જગ્યાએ સમારવું એવું પણ બોલાય છે. પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને પહેલી આ પ્રથમ દીક્ષા આપી. પ્રથમ દીક્ષા એટલે પહેલી વસ્તુ કે ભાઈ જાત મહેનત જે છે એ હંમેશા પોતાએ કરવી. હંમેશા આપણા ઘરમાં કામ કરીએ તો દરેક કામ જે છે ને એ આપણે પોતે કરવા પડે. ઘણી જગ્યાએ એવું કામ છે કે મમ્મી ઉપર આપણે મૂકી દઈએ છીએ, પણ મમ્મી ઉપર ન મૂકતા આપણે અમુક વસ્તુ સ્વતંત્ર કરી શકીએ. આપણે એની માટે કેપેબલ છીએ. ચલો નથી આવડતું કરીએ એ વાત અલગ છે, કોઈ ચલો દવા દઈએ વગેરે વસ્તુ, પણ જે આવડે છે. આજના સમયમાં રજાઓ જે છે, હાલમાં સ્કૂલો બંધ છે, તો વધારે પડતું મમ્મી ને પપ્પાને હેલ્પ કરવાનું સ્કૂલ બનીએ. પછી શાક સમારતા સમારતા એમણે મારે વિશે પૂછપરછ કરી. પોતે કોણ છે, શું છે, આ છે, તે છે, બધી એની માહિતી લેવાની શરૂઆત કરી. અને બધી માહિતી લઈ લીધી, કોણ છો, હું છે. પછી એણે કહ્યું કે તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એનાથી ખુશી થશે. ગાંધીજીએ શું કીધું, પેલા તો ગાંધીજી એનું મનુષ્ય વર્તન જે છે, માનસિકતા કેવી છે એ જાણી લીધું. કારણ કે પૂછપરછ કરી લીધી એટલે માણસ બોલે એટલે ખબર તો પડી. એટલે એને કીધું, જો તને એની રહેણી કહેણી ગમતી હોય, અહીંયા રહેવું ગમતું હોય અને સેવા કાર્યમાં તો તારું જીવન સમર્પિત કરવા માંગતો હો તો અહીંયા તો રહે, મને એનાથી ખુશી થશે, મને એનાથી વધારે પડતો આનંદ થશે. મારી જિજ્ઞાસા તેઓ માપી ગયા હતા. અહીંયા વિનોબા ભાવેની અંદરની મનની જિજ્ઞાસાઓ હતી કે નહીં ભાઈ, એને તો શું હતું કે હિમાલયમાં જવું, શાંતિ જોઈ દીધી, ત્યાર પછી કલકત્તા મંગળમાં આવવું, ત્યાં વંદે માતરમની જે ક્રાંતિ છે, આ બંને વસ્તુ અહીંયા હોય. કારણ કે આજે તમે જાઓ ને આશ્રમમાં અમદાવાદની અંદર તો શાંતિ બહુ હતું, એકદમ નિરવ શાંતિ. અને ગાંધીજીની બાજુમાં હોઈએ એટલે વંદે માતરમ તો શું ઘણી બધી ક્રાંતિઓ ત્યાં તો આવવાની છે. તો એમ કે ભાઈ એની જિજ્ઞાસા જે છે, ઈચ્છા છે, મનોકામના, જિજ્ઞાસા અને મનોકામના જે છે એ માપી ગયા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાઓ છો. માંદલા એટલે શરીરમાંથી માંદલા નહીં, મનથી, આત્મબળથી માંદલા. માણસ અમુક શરીરથી માંદલો, હા ગાંધીજી પોતે તો શરીરમાં કાંઈ નહીં, પણ એનો આત્મબળ તાકાત વાળો. હું કરી બતાવીશ એટલે સહન કરવું પડશે. શરીર છે જે છે એ બરોબર હોય પણ આત્મબળ ન હોય કાંઈ તો એ કંઈ કામનું નથી. તો તમે થોડાક માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આત્મજ્ઞાની જે છે એ કરી બતાવવું છે એ પછી માંદો ન પડે. આ મારો બીજો ભાગ છે. બાપુએ કહેલી આ વાત હું ક્યારે ભૂલી શકીશ નહીં, ભૂલી નથી શકતો. આવી વસ્તુ અમુક અમુક બાપુ કહેતા ને તો એ ટોપિક જે છે એ પકડી રાખતા અને જ્ઞાન એને મળે. પેલી દીક્ષા હતી એ જાત મહેનત કરવી, બીજી દીક્ષા જે છે એને આત્મા જ્ઞાની કરવી, માંદો ન પડે. કંઈક કરી બતાવવું હોય એ વ્યક્તિ ક્યારે માંદો નથી પડતો. એને ગમે એવી બીમારી હોય છતાં પણ એ પોતાનું કામ કરે છે. તે દિવસે શાક સમારતા સમારતા જેવા તો થઈ ગઈ, ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગેની વાતો થતી. આ જે પરિચય મેળવવો હોય એકબીજાની આ રીતની વાતો કરવી એ બસ આ દિવસે થઈ હતી. પછી કોઈ દિવસ બીજી કોઈ વાત થતી નથી, બસ ફક્ત કામકાજ અંગેની વાતો. ખાલી શું થાય, કામકાજ કરવાનું હોય, શું છે શું નહીં એની વાતો થતી, બાકી કોઈ વાત થતી નહીં. બાકી સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. બાપુએ ની અનેક લોકો સાથે વાતો ચાલતી હતી અને એ સાંભળતો હતો. વિનોબા ભાવે ઘણું બધું જાણતા હતા, ઘણી બધી ભાષાઓનો એના અભ્યાસ હતો.
તો શું કરે કે પોતપોતાની રચનાઓ જે છે પોતાના કામમાં એ ગળા ગોબડાતા અને ઘણા બધા આમ કે લોકો ગાંધીજીને મળવા આવતા. તો વિનોબા ભાવે જે છે એ બધું સાઈડમાં બેસતા હોય અને ગાંધીજી સાથે જે વ્યક્તિઓ મળવા આવતા હોય ને એની વાતો શું છે એ ધ્યાનથી સાંભળતા હોય. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવના પૂર્વક આવ્યો છે, એને ખબર હતી કે આ છોકરો જે છે એ સારા કાર્ય માટે સદભાવના ભાવના પૂર્વક ઈચ્છાઓ સદ એટલે સારી સારી ઈચ્છાઓ કે અહીંયા એમ કે ભાઈ આવેલો છે. પરંતુ બાકી બધા મનનો બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો. બાકી બધા જે માણસો જે છે એ બધા જડ હતી છે અને કોઈ કોઈ બોલવાનું નહીં, કોઈ કોઈને વાત કરવાની નહીં, કોઈ કોઈને રહેવાનું નહીં, આખો દિવસ પોતાના કામમાં વળાવું રહેવું એટલે એ જડ માણસ માનતા હતા. એક વખતે બાપુને એક ભાઈ સાથેના ગીતાના એક શ્લોક પર વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, કોઈ ભાઈ સંત માણસ કોઈ સાધુ એવો છે એની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એના એક શ્લોક ની બાબતને ચર્ચા બાપુને એની ભાઈને ચાલતી હતી અને ચાલતી હતી અને એ દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ગૌણ એટલે વધારે ગુણ ભાષા છે, વધારાની એક ભાષા છે. ત્યારે મેં કહ્યું ના આ તો ભક્તિની ભાષા છે. ત્યારે બોલાય નહીં, હું બે વ્યક્તિ મોટા આપણને ગાંધીજીને બે વ્યક્તિ બોલતા હતા બોલાય તો નહીં પણ અહીંયા બોલાય નહીં કે શું કે આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા હા આ વાત બરોબર છે, જ્ઞાનની ભાષા છે અને ભક્તિની ભાષા છે. આ હતા નગર ખરેખર ક્યારેક વચ્ચે બોલીને ટોકીને તો ગમે વ્યક્તિ જે છે એને ન ગમે, પણ બાપુ કેવા વ્યક્તિ હતા કે એને બધા વ્યક્તિઓની વાતમાં એમ કે ભાઈ રસ પડતો એટલે એ વચ્ચે બોલી ગયા તોય એને કીધું કે ના વાત તારી બરોબર છે, એ જ્ઞાનની ભાષા છે ભક્તિની ભાષા છે અને આ આવું નેચર જે છે બાપુનું હતું. જેમની પાસે મારા જેવા છોકરાની વાતને પણ મહત્વ આપી દીધી, એ નાનો છોકરો હતો વિનોબા ભાવે નાની ઉંમર હતી છતાં પણ એમ કે ભાઈ એનો એમ કે ભાવ એવો હતો અને એ બાળક સાચું બોલે છે તો તરત એક્સેપ્ટ કરી લીધું, સ્વીકારી લેવાની નમ્રતા તરત જ એને સ્વીકારી લીધું કે નહીં ભાઈ તારી વાત સાચી છે, એ ગૌણ ભાષા નથી એ ભક્તિની એ જ્ઞાનની ભાષા છે. ત્યારે સૌને થયું કે આને બોલ પણ બોલતા આવડે છે, ત્યારે બોલ્યા ને એટલે બધાને ખબર પડી ગયું લે આને તો બોલતા આવડે, કારણ કે એની પહેલાં બોલ્યું જ બોલ્યું છે વચ્ચમાં કોઈ દિવસ બહુ બોલી કાંઈ કાંઈ કોઈની સાથે કામ હોય ને તો બોલવાનું બાકી એને વાત કરવી નહીં. આમાં એ લોકોનો પણ કોઈ દોષ ન હતો, ત્યારે હું ભારે લુખો માણસ હતો. એ વ્યક્તિનો કે લોકો જે છે એનો કોઈ દોષ નહીં, કારણ કે કવિ જે છે તેને 21 વર્ષના હતા અને ત્યારે ભારે ભારે લુખો લુખો માણસ એટલે આપણે આપણે ભાષામાં જે લુખો શબ્દ કહીએ છીએ એ નહીં. ઉંમર 21 વર્ષની હોય એટલે તો લોહી ગરમ હોય અને બોલી જવાનો વચ્ચે થોડી ગરમાટ લાવી એ એ નહીં. અહીંયા ભારે લુખો માણસ એટલે પોતપોતાનું કામ કરવાનું, બીજી કોઈ વાતોમાં રસ નહીં લેવાનો, કોઈને કંઈ બોલાવવા નહીં, કામથી કામ રાખવાનું. આ એ ભાષામાં લુખો માણસ અહીંયા કીધું છે. 21 વર્ષનો છોકરો કવિની ઉંમર ત્યારે 21 વર્ષ નથી. મારા મિત્રો જાણે છે કે સભ્યતા શિષ્ટતા હિતભાત કહેવાય છે તે મારા આમાં ખૂબ જ ઓછી હતી. કવિના મિત્રો જે છે એ જાણે છે, એની સાથે વ્યક્તિઓ જે છે એ જાણે છે કે મિત્રતાની સાથે સભ્યતા કોઈને આવેલો બોલાવવા, કોઈની સાથે વાત કરવી, શિષ્ટતા રીતભાત જે કહેવાય છે ને આપણે બધા મિત્રો મળીએ તો એકબીજાને કંઈક બોલાવતા હોઈએ, કંઈક વાત કરતા હોઈએ, પણ આનામાં એવું કંઈ હતું નહીં. કોઈ બી આવે એની રીતના કામ કરે, કવિ પોતપોતાની વિનોબા કામ કરતા તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કોઈ વ્યક્તિ આવ્યા વાત કરી પણ કોઈની સાથે બોલવું નહીં, કોઈની સાથે ચાલવું નહીં, કોઈ કામ હોય કામ સિવાય કોઈની સાથે કાંઈ ચર્ચા કરવાની નહીં. એટલે બાકીના બધાને એમ થતું કે ભાઈ આ બહુ રૂખો માણસ છે, કોઈને બોલાવે નહીં, કાંઈ નહીં, કોઈ ચર્ચા વિચારના કાંઈ જ નહીં. તો એને એમ થતું કે નહીં ભાઈ આ બધું ભાઈ ઠીક છે, બહુ ચાલ્યા રાખે કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન ધ્યાન ચિંતન વગેરે. કવિનું વધારે શું કામ હતું કે કામમાં રહેવું, કામની અંદર
અધ્યયન કરવું, એજ્યુકેશન ભણવું, ચિંતા છે કોઈ વસ્તુ વિચારે વાળી કામ જે સકાળે શું કરવું શું નહીં, અને ધ્યાન. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનું ઉદાહરણ તમને એક્ઝામ્પલ તો નહીં પણ એમ સુઝાવ આપું છું કે સવારમાં ઉઠો તો સાંજે 5 મિનિટ માટે તમારે ધ્યાન કરવું જોઈએ. એનાથી શું થાય, આપણું માઇન્ડ જે છે એ એક જ જગ્યાએ એકત્રિત કરી શકો. કઈ જ વિચારવાનું, ધ્યાન કરવું એટલે ભગવાનની ભક્તિ કરવી, માળા કરવી એવું નહીં. ધ્યાન કરવું એટલે આગો બંધ કરીને શાંતિ આપણે સુતા હોય, કાંઈ જ વિચારીએ નહીં, એ મનને આરામ આપવો. નકર આપણું મન જે છે ને 24 કલાક કામ કરતું જ છે, તો એ ધ્યાન ને ચિંતન વગેરે એ પોતાના કામમાં ગળાડું રહેતા. એક દિવસ ઓરડીએ ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહી હતી. 8 કે 9 ઉપનિષદો છે, ઈશ્વરના કઠોર પ્રશ્નો મુંડ માંડું કે દૈત કરીએ, એટલે 8 કે 9 ઉપનિષદો છે. તો એક દિવસ સવારના પોતે ઉઠી અને ઓરડીમાં પોતાનો જે રૂમ જે છે એની અંદર ઉપનિષદો જે છે બોલી રહી હતી. ઉપનિષદની અંદર શ્લોકો આવે, કારિકાઓ આવે, તો એવી પંક્તિઓ જે છે એ બોલી રહી હતા. આશ્રમવાસીઓ સાંભળી ગયા, કોઈને ખબર નથી કે આ બધો શ્લોક નહીં જાણે છે, પણ તે દિવસે બોલતા જાણી કે સાંભળી ગયા તો બધાને ખબર પડી ગઈ કે આને કંઈક આવડે છે. તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે, ઉપનિષદના શ્લોકો બોલતા હોય. ઉપનિષદના શ્લોકો હંમેશા કેવા, સંસ્કૃતમાં જ આવેલા છે. તો એ બાપુને ખબર પહોંચાડી કે આ તો સંસ્કૃત જાણે છે, સંસ્કૃતનું એજ્યુકેશન એનામાં વધારે છે. પછી બાપુએ પૂછપરછ કરી, બાપુએ બોલ્યા છે તો બાપુ પાસે ગયા છે, કીધું છે કે તને સંસ્કૃત આવડે છે, પછી તો હકીકત હોય એટલે સાચું પડે. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવાનું કહેતા, પ્રાર્થનામાં બોલવાનું. એટલે સંસ્કૃત વસ્તુ એવી છે કે તમે ગુરુ બ્રહ્મા શ્લોક એક્ઝામ્પલ લઈ લો, આપણે ગુરુ બ્રહ્મા બોલીએ છીએ શ્લોક, કે તો ગુરુ બ્રહ્મા એ 2 લીટીનો શ્લોક જે છે એની ઉપર તમે 2 કલાક આરામથી બોલી શકો. સંસ્કૃતની અંદર તાકાત છે, એનો એક શબ્દની અંદર ઘણું બધું એમ તમે સમાયેલું છે. તો પ્રાર્થનામાં ક્યારેક એટલે બોલવાની પદ્ધતિ ચાલતી. મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી, બોલવાની ટેવ પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું. અહીંયા થોડીક મિસ્ટેક છે, મને બોલવાની ટેવ પહેલેથી ન હતી પરંતુ ત્યાં બોલવું પડ્યું. તે રીતે બોલવાની હતી નહીં, પણ બાપુ કહે એટલે બોલવું તો પડે, એથી ખૂબ લાભ થયો. આપણે ક્લાસમાં તો બોલીએ બહુ બધું બોલીએ, પણ ક્યારે પ્રાર્થનામાં ઊભા થઈને બોલવાનો વાળો હોય તો બોલી ના શકીએ. શું કરવાને કે આપણામાં હજી મનોબળ ન હોય, આત્મબળ ન હોય. બીજી વસ્તુ, સામે પ્રાર્થનાની અંદર બોલતા હોય તો આપણા બધા મિત્રો હોય, એટલે એની સામે જઈને આપણે હસવું આવે, આપણને મનમાં એક બીક હોય કે હું કંઈક ખોટું બોલી ગયો તો બધા હસશે, પણ એવી બીક નહીં રાખવાની, અંદરથી મનોબળ રાખવાનું. આજે મોદીજી છે એ સભાને સંબોધતા હોય તો કેટલા માણસો હોય, એની દરેક શબ્દની ઉપર ધ્યાન હોય, આખા દેશની મીડિયા ધ્યાન રાખે જોઈએ, છતાં પણ એ બોલે બિંદાસ, અંદરથી આત્મવિશ્વાસ જે છે એ પૂરો આવી જાય. ખૂબ લાભ થયો. આપણે ક્યારેક ક્યારેક ભલે થોડુંક થોડું બોલવાનું રહે, બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોકી જોકીને બોલવાની તૈયારી કરતો. ગાંધીજી સાથે બોલવાનું છે, ક્યારેક ક્યારેક આપણે ક્લાસમાં બોલતા હોઈએ અથવા તો સ્પીચ આપતા હોઈએ તો કોઈ એવી મોટી વ્યક્તિ બેઠી હોય તો આપણે વધારે બીક લાગે. શું કરવાને લાગે કે ઇનકેસ ક્યાંક શબ્દ વધતો હોય છે બોલતામાં ભૂલ થઈ તો પછી આપણને કહે, પણ એવું નહીં રાખવું. ગુરુ હંમેશા આપણી ભૂલો જે છે એ સુધારવા માટે જ હોય છે. તમે બોલ્યા પછી, પ્રાર્થનામાં બોલ્યા પછી ગમે 5 વ્યક્તિને મળી લો, તમારા મિત્રોને પૂછો કે મજાક નહીં, મિત્રતાના ભાવે તો મને કે હું આજે બોલ્યો હતો ક્યાંક ભૂલ ખરી મારી, તો એને સુધારવા માટે પ્રયત્ન કરીએ. જોખી જોખીને બોલવું પડતું, ગાંધીજી હતા એટલે સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળે. સમત્વપૂર્વક એટલે તો પેલું સમજાય એટલે, અને વિચારી વિચારીને બોલો. તમે બહુ પહેલાં વિચારી નહીં રાખો, આપણે
આપણે શિક્ષણ દિવસ હોય, શિક્ષક દિવસ તો વિદ્યાર્થીઓ આવી આવી છે, બધી તૈયારી હોય, મારે શું ટોપિક ભણાવવો છે, ચલો હું અડધી કલાકનો ક્લાસ છે તો 40 મિનિટનું રિવિઝન કરી લઉં, 40 મિનિટની તૈયારી કરી લઉં. પણ તમે જે તૈયારી કરો છો ને એ એકલા એકલા કરો છો, પછી પ્રોબ્લેમ શું થાય, તમે ક્લાસ હોય ને ક્લાસની વચ્ચે તમે ભણાવો તો તમારો 40 મિનિટનો ટોપિક જે છે એ 30 જ મિનિટમાં પૂરો થઈ જાય, પછી શું કરવાનું? કારણ કે તમે કોઈ દિવસ ભણાયું નથી, તમારી પાસે જે એક્સ્ટ્રા વર્ક હોય છે એની તૈયારી હોતી નથી. તો સમજવો પૂરો અને વિચારીને બોલવું જોઈએ, કઈ રીતનું શબ્દો બોલવા, કારણ કે ગાંધીજી હોય એટલે વિચારવું પડે. કસરત મળી, શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખવું, શું કેવું છે શું નહીં એની કોઈ તૈયારી નહીં. બોલવાનો વાર આવે ત્યારે એક ટોપિકને પકડી લેવાનો, એ ટોપિક ઉપર એને બોલી જવાનું. એ અંગે અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારીને ન રાખો. ત્યારે ભગવાન ઈશુ જેને માનો, દિલથી ભગવાનને માનો, ગમે ભગવાનને માનો પણ દિલથી માનો. અહીંયા ઈશુ ભગવાન અને પોતે ક્રિશ્ચિયન હતા એટલે એવી આજ્ઞા દીધી કે શું પ્રચારાર્થે ભારત દેશમાં જે પોતે રહેતા તો ક્યારેક પ્રચાર કરવા ગામડાઓમાં જવું પડતું, કોઈ પણ પ્રચારો કરવા એમ કે ભાઈ ક્યાંક ને ક્યાંક જવું પડતું. તો એમ કે ભાઈ પ્રચારાર્થે જઈએ, ગાંધી માતા અંગ્રેજો સામે લડાઈ કરવી તો એ ટીમ વર્ક બનાવવા માટે, માણસોને ભેગા કરવા માટે, મનોબળ બાંધવા માટે એ પ્રચાર કરવા જતા. ત્યારે અગાઉથી શું કહેવું એ વિચારી નથી લખતા, શું કહેવાનું છે શું નહીં એવું કાંઈ જ નહીં, વ્યક્તિઓની સામે મીટિંગ કરીને ઉભા રહ્યા ત્યારે બધું નક્કી કરી લેવાનું શું બોલવાનું છે શું નથી બોલવાનું. તો ભગવાન જ તમને પ્રેરણા આપશે, તમે પહેલેથી વિચારી રાખશો ને પછી એ વિચારો જ તમારા બોલાશે અને એમાં ક્યારેક ક્યારેક અટકવાનું થઈ. પણ અહીંયા શું છે, તમને ભગવાન પ્રેરણા આપશે, તમારે વિચારવાનું નહીં કહે શું બોલવું છે શું નહીં. તમે તમારે સ્ટેજ ઉપર આવ્યા, સ્ટેજ ઉપર આવીને બોલવાનું સ્ટાર્ટ કરી દેવાનું, પછી નક્કી નહીં કરવાનું શું બોલવું છે, તમારા મનમાં જે છે તમારી દિલની વાતો જે છે એ બોલ. કારણ કે ત્યારે વ્યક્તિઓને જઈને તમારી સામે જે વ્યક્તિઓ બેઠા તમે વિચારશો ને તો તમારી સામે કોઈ નહીં, તો એ તમને વિચારો નહીં આવે. પણ વ્યક્તિઓ સામે આવ્યા પછી એકબીજા પછી ટોપિક નીકળતો જ જશે. વિચાર રાખીને બોલશો તો તમારી પોતાની પ્રેરણા મુજબનું છે તો મારું આમ ચાલે. ને તમે પહેલા વિચારી નાખો, તમે પોતાની એમ કે ભાઈ પ્રેરણા મુજબ પહેલેથી વિચારી રાખશો અને તમે બોલશો તો જે વાત જે છે ને એમાં તમારી પ્રેરણા હશે. તમે અહીંયા બોલો એવા છો પ્રતિનિધિત્વ, તો અહીંયા વિનોબા ભાવે જે છે એ ગાંધીજીનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા છે, એ દેશ પ્રેમ માટે આવ્યા છે, એટલે ક્રાંતિકારી મનમાં એક શૌર્યતા શૂરવીરતાનો રસ જગાવે. તો વિચારીને બોલશે તો એ તમારું પ્રેરણા એ પોતાની પ્રેરણા મુજબનું હશે અને વિનોબા ભાવેનું નામ ચાલ્યું. અહીંયા સુધી આપણે ટોપિકને રાખીએ છીએ, નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયો. ધન્યવાદ.